સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો જેથી અમારા ચેનલના વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું બિન સચિવાલયની પરીક્ષાની અંતિમ ક્ષણોમાં ઉપયોગી ગુજરાત સરકારના અગત્યના પદાધિકારીઓ શ્રી વિશે. તો વધુ ટાઈમને બગાડતા સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. ગુજરાત રાજ્યના અગત્યના પદાધિકારીઓ વિશે માહિતી મેળવે તો રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત, વીસમા રાજ્યપાલ છે. મુખ્યમંત્રી છે શ્રી વિજયભાઈ રૂપાણી, સોળમા મુખ્યમંત્રી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી. ગુજરાત વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઈ. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમનાથ, જે 25મા ચીફ જસ્ટિસ છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી જે એન સિંઘ, જેમનું પૂરું નામ છે જગદીપ નારાયણ સિંઘ. મિત્રો, ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર ડૉક્ટર સંજય પ્રસાદ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી બી એન નવલવાલા. એડવોકેટ જનરલ ઓફ ગુજરાત શ્રી કમલબી ત્રિવેદી. ડીજીપી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી શિવાનંદ ઝા. ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર શ્રી દિલીપ પીઠાકર. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી સીતાંશુ યશચંદ્ર મહેતા. ગુજરાત રાજ્યના નાણાં પંચના અધ્યક્ષ શ્રી ભરત ગારીવાલ ત્રીજા નાણાં પંચના અધ્યક્ષ છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ શ્રી એમ એચ શાહ કાર્યકારી છે. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીના અધ્યક્ષ છે શ્રી દિનેશ દાસા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે શ્રી અસિત વોરા, જે આગામી બિન સચિવાલય પરીક્ષા લેવાની છે. મિત્ર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેમના અધ્યક્ષ છે શ્રી અસિત વોરા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે શ્રી હિમાંશુ પંડ્યા. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે શ્રીમતી ઈલાબેન ભટ્ટ. અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે શ્રી વિષ્ણુ પંડ્યા. હવે મિત્રો, ભારતના વિવિધ રાજ્યોના વર્તમાન રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી 14 નવેમ્બર 2019ની સ્થિતિએ તો આંધ્રપ્રદેશ રાજ્યના ગવર્નર છે શ્રી બિશ્વભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી છે શ્રી વાય એસ જગનમોહન રેડ્ડી, જેમની તાજેતરમાં નિમણૂક થઈ છે. અરુણાચલ પ્રદેશના ગવર્નર છે ડૉક્ટર બી ડી મિશ્રા અને મુખ્યમંત્રી છે શ્રી પેમા ખાંડુ. અસમ રાજ્યના ગવર્નર છે પ્રોફેસર જગદીશ મુખી તથા મુખ્યમંત્રી છે શ્રી સર્વાનંદ સોનેવાલ. બિહાર રાજ્યના ગવર્નર છે શ્રી ફાગુ ચૌહાણ તથા મુખ્યમંત્રી છે શ્રી નીતિશ કુમાર. છત્તીસગઢ રાજ્યના ગવર્નર છે શ્રીમતી અનસુયા ઉકેઈ તથા મુખ્યમંત્રી છે શ્રી ભૂપેશ બઘેલ. ગોવાના ગવર્નર છે શ્રી સત્યપાલ મલિક તથા મુખ્યમંત્રી છે શ્રી પ્રમોદ સાવંત, જે તાજેતરમાં નિમણૂક થઈ છે. ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી છે શ્રી વિજયભાઈ આર રૂપાણી. હરિયાણાના ગવર્નર છે શ્રી સત્યદેવ નારાયણ આર્ય તથા મુખ્યમંત્રી છે શ્રી મનોહરલાલ ખટ્ટર. હિમાચલ પ્રદેશના ગવર્નર છે શ્રી બંડારૂ દત્તાત્રેય તથા મુખ્યમંત્રી છે શ્રી જયરામ ઠાકુર. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે શ્રી જગદીપ ધનખર તથા મુખ્યમંત્રી છે કુમારી મમતા બેનર્જી. ઝારખંડના રાજ્યપાલ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ તથા મુખ્યમંત્રી છે શ્રી રઘુબાર દાસ. કર્ણાટકના રાજ્યપાલ છે શ્રી વજુભાઈ વાળા અને મુખ્યમંત્રી છે શ્રી બી એસ યેદિયુરપ્પા, તાજેતરમાં જેમની નિમણૂક થઈ છે.
કેરળના રાજ્યપાલ છે શ્રી આરિફ મોહમ્મદ ખાન તથા શ્રી પિનરાઈ વિજયન તે મુખ્યમંત્રી છે કેરળના. મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ છે શ્રી લાલજી ટંડન તથા મુખ્યમંત્રી છે શ્રી કમલનાથ. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે શ્રી ભગતસિંહ કોશિયારી તથા મુખ્યમંત્રી ત્યાં નથી, રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું છે હમણાં જ. મણિપુરના રાજ્યપાલ છે ડૉક્ટર નજમા હેપતુલ્લા તથા મુખ્યમંત્રી છે શ્રી એન બીરેન સિંહ. મેઘાલયના રાજ્યપાલ છે શ્રી તથાગત રોય તથા મુખ્યમંત્રી છે શ્રી કોન્રાડ કોંકલ સંગમા. જુઓ મિત્રો, વિડીયો પૂરો જોજો, કારણ કે આગામી થોડા સમયમાં ગુજરાતના પદાધિકારીઓ પણ આવી રહ્યા છે, સાથે સાથે ભારતના પદાધિકારીઓ પણ આવશે. મિઝોરમના રાજ્યપાલ છે શ્રી પી એસ શ્રીધરન પિલ્લાય. મુખ્યમંત્રી છે શ્રી પિયુ જોરામથાંગા. આ મોસ્ટ આઈએમપી છેલ્લા દિવસની તૈયારી કરવા માટેનો વિડીયો છે મિત્ર. નાગાલેન્ડના રાજ્યપાલ છે શ્રી આર એન રવિ તથા મુખ્યમંત્રી છે શ્રી નેફ્યુ રિયો. ઓડિશાના રાજ્યપાલ છે પ્રોફેસર ગણેશીલાલ તથા મુખ્યમંત્રી છે શ્રી નવીન પટનાયક. પંજાબ રાજ્યના રાજ્યપાલ છે શ્રી વીપીસિંહ બદનોર તથા મુખ્યમંત્રી છે શ્રી અમરિંદર સિંહ. રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ છે શ્રી કલરાજ મિશ્રા તથા મુખ્યમંત્રી છે શ્રી અશોક ગેહલોત. સિક્કિમના રાજ્યપાલ છે શ્રી ગંગા પ્રસાદ તથા મુખ્યમંત્રી છે શ્રી પી એસ પ્રેમસિંહ તમાંગ ગોલે. તમિલનાડુના રાજ્યપાલ છે શ્રી બનવારીલાલ પુરોહિત તથા મુખ્યમંત્રી છે શ્રી થિરુ ઇડાપ્પડી કે પલાનીસ્વામી. તેલંગાણાના રાજ્યપાલ છે ડૉક્ટર તમિલિસાઈ સુંદરરાજન તથા મુખ્યમંત્રી છે શ્રી કે ચંદ્રશેખર રાવ. ત્રિપુરાના રાજ્યપાલ છે શ્રી રમેશ બૈશ તથા મુખ્યમંત્રી છે શ્રી વિપ્લવ કુમાર દેવ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ. મુખ્યમંત્રી છે શ્રી યોગી આદિત્યનાથ. અને ઉત્તરાખંડના રાજ્યપાલ છે શ્રીમતી બેબી રાની મૌર્ય. અને મુખ્યમંત્રી છે મિત્ર, ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમતી બેબી રાની મૌર્ય અને મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત. હવે મિત્ર, ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોના વર્તમાન ઉપરાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રી શ્રી 14 નવેમ્બર 2019 સ્થિતિએ. જુઓ મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી આપજો, સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. દિલ્હી રાજ્યના ઉપરાજ્યપાલ છે શ્રી અનિત બૈજાલ તથા મુખ્યમંત્રી છે શ્રી અરવિંદ કેજરીવાલ. પોંડુચેરી રાજ્યના ઉપરાજ્યપાલ છે સુશ્રી કિરણ બેદી તથા મુખ્યમંત્રી છે શ્રી વી નારાયણ સામી. જમ્મુ કાશ્મીર રાજ્યના ઉપરાજ્યપાલ છે શ્રી ગિરીશચંદ્ર મુર્મુ, હમણાં જ વર્તમાનમાં સિલેક્ટ થયા છે. અને લદ્દાખ રાજ્યના ઉપરાજ્યપાલ છે શ્રી રાધાકૃષ્ણ માથુર. હવે મિત્ર, ભારત સરકારના મહત્વના પદાધિકારીઓ 14 નવેમ્બર 2019 સ્થિતિએ. એક માર્ક્સ મિત્ર તમારો ક્યાંય નહીં જાય, આ વિડીયો પૂરો જોજો. રાષ્ટ્રપતિ છે શ્રી રામનાથ કોવિંદ, 14મા રાષ્ટ્રપતિ છે. વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, 14મા વડાપ્રધાન છે. ઉપરાષ્ટ્રપતિ છે શ્રી એમ વેંકૈયા નાયડુ, 13મા ઉપરાષ્ટ્રપતિ છે. લોકસભાના અધ્યક્ષ છે શ્રી ઓમ બિરલા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વડા છે શ્રી શરદ કુમાર. રાજ્યસભાના સભાપતિ છે શ્રી એમ વેંકૈયા નાયડુ. ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના સભાપતિ હોય છે, એટલા માટે. રાજ્યસભાના ઉપસભાપતિ છે શ્રી હરિવંશ નારાયણ સિંહ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઈ 46મા મુખ્ય ન્યાયાધીશ છે, જે 17 નવેમ્બરે રિટાયર થાય છે.
અને તેમની જગ્યા લેશે એસ એ બોબડે. સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ 18 નવેમ્બરથી આવશે, જેનું નામ છે એસ એ બોબડે. કેબિનેટ સચિવ છે શ્રી રાજીવ ગૌબા. મુખ્ય ચૂંટણી કમિશનર છે શ્રી સુનિલ અરોરા. મુખ્ય માહિતી કમિશનર છે શ્રી સુધીર ભાર્ગવ. ભારતના સીએજી એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ શ્રી રાજીવ મહર્ષિ 13મા સીએજી છે. સીએજીનો અનુચ્છેદ છે 148. ભારતના સીજીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ છે શ્રી ગિરિરાજ પ્રસાદ ગુપ્તા. જુઓ મિત્રો, આ બંનેમાં આટલો ફરક છે, યાદ રાખજો. સીએજી પૂછે તો શ્રી રાજીવ મહર્ષિ, જ્યારે સીજીએ પૂછે. સીએજીનું ફૂલ ફોર્મ થાય કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જ્યારે સીજીએનું પૂરું નામ થાય છે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ. તો ભારતના સીએજી અને સીજીએ વચ્ચે તફાવત છે, જે યાદ રાખજો. સીએજી છે રાજીવ મહર્ષિ, જ્યારે સીજીએ છે શ્રી ગિરિરાજ પ્રસાદ ગુપ્તા. ભારતના એટર્ની જનરલ છે શ્રી કે વેણુગોપાલ. જીએસટી પરિષદ કાઉન્સિલના નવા વડા છે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન, જે પહેલા મહિલા ફાઇનાન્સ મિનિસ્ટર છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે શ્રી રાજીવ કુમાર. નીતિ આયોગના સીઈઓ છે શ્રી અમિતાભ કાંત. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે મિત્ર? તો આપણા પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના વડા છે શ્રી શશિકાંત દાસ, 25મા ગવર્નર છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભલનો ટાઈમ વધારીને ફરીથી અમને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આર્મી ચીફ લશ્કરના વડા છે શ્રી બિપિન રાવત. નેવી ચીફ નૌકાદળના વડા છે શ્રી કરમબીર સિંહ. એરફોર્સ ચીફ વાયુદળના વડા છે શ્રી રાકેશ કુમાર સિંહ ભદૌરિયાની હમણાં જ નિમણૂક થઈ છે. અને ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીના વડા છે શ્રી અરવિંદ કુમાર. મિત્રો, આમાંથી 100% એક માર્ક્સ જરૂરથી તમને મળશે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર સાથે શેર કરવાનો ભૂલશો નહીં. અને મિત્રો, અમે અવારનવાર નવી નોટિફિકેશનના અને નવા નવા વિડીયો મૂકતા આવતા હોય છે. તો આ બિન સચિવાલયની પરીક્ષા પછી હવે ટૂંક સમયમાં જ જુનિયર ક્લાર્ક તથા તલાટીની પણ પરીક્ષા આવવાની છે. સિનિયર ક્લાર્કની પરીક્ષા આવવાની છે. જીપીએસસીની પરીક્ષા આવવાની છે. ક્લાસ 3ને લગતા અવારનવાર વિડીયો મૂકતા હોય છે. તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.